वक्र तुंड महाकाय सूर्य कोटि सम प्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्य नमस्कार विद्यार्थी मित्रों, हूँ पार्थ सर, प्रणव सेवा संस्था में आपनु स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आज आप धोरण 7 में गणित विषय में प्रकरण नंबर 15 घन आकार प्रत्यक्षीकरण विषय अभ्यास करीशु। विद्यार्थी मित्रों, हजू जो तुम आगनो वीडियो ना जो हो तो अपनी चैनल ने सब्सक्राइब कर वीडियो जोई लो, त्यारबाद आग आ वीडियो जुओ जी तक प्रकरण में संपूर्णपणे समझ पड़ रहे। तो विद्यार्थी मित्रों, आज आप स्वाध्याय 15.2 नो अभ्यास करवाना है। એમાં પ્રશ્ન એક છે કે આઇસોમેટ્રિક ડોટ પેપર પરના નીચેના દરેક આકારનો આઇસોમેટ્રિક સ્કેચ બનાવો। અહીં તમને ઘન આકાર આપવામાં આવેલા છે, તેના પરથી તમારે આઇસોમેટ્રિક સ્કેચ બનાવવાનો છે। હવે તમારા મનમાં થશે કે આઇસોમેટ્રિક ડોટ પેપર શું છે, તો આઇસોમેટ્રિક ડોટ પેપર એક ટપકા ટપકાવાળો યોગ્ય અંતરે ટપકા ટપકા દોરેલો એક કાગળ આવે છે। જે રીતે આલેખ આવે છે ખાનામાં દોરેલા, તે જ રીતે આ ડોટ દોરેલા આવે છે। જો નીચે તમને આકૃતિ બતાવી છે, એમાં બતાવ્યું છે કે કઈ રીતે ડોટવાળો કાગળ આવે છે। આપણી જે પાઠ્યપુસ્તક છે તેની પણ આપવામાં આવેલું છે આઇસોમેટ્રિક ડોટ પેપર, અને જે સ્વાધ્યાય પોથી છે નવનીતની એમાં પણ આપવામાં આવેલું છે, અથવા તમે સ્ટેશનરીમાંથી રેડીમેડ પણ લાવી શકો છો। તેના પર આપણે દોરવાનું છે, અથવા તમે ઘરે પણ તેને તૈયાર કરી શકો છો। તો અહીંયા જુઓ, 3D આકૃતિ બતાવવામાં આવી છે, એટલે કે ઘન આકારો બતાવવામાં આવેલા છે। તેનો આપણે આઇસોમેટ્રિક સ્કેચ બનાવવાનો છે, તે તમારે અહીંયાથી જોઈને નોટમાં દોરવાનો રહેશે, અથવા જે તમે આઇસોમેટ્રિક ડોટ પેપર લાવો છો એના પર દોરવાનો રહેશે। તો અહીંયા જુઓ, બતાવવામાં આવેલું છે કે પહેલું જે લંબઘન છે તે લંબઘન કઈ રીતે દોરવામાં આવેલું છે। તો જે ડોટ છે એ ડોટને ભેગા કરીને આપણે લંબઘનની આકૃતિ દોરવાની રહેશે। ત્યારબાદ બાજુમાં બીજી એક આકૃતિ બતાવવામાં આવેલી છે, બરાબર છે, તે આકૃતિ પણ જોઈને તમારે દોરવાની રહેશે। તો એ માટે તમારે વિડીયો અહીં પોઝ કરવાનો છે, અને વિડીયો પોઝ કરીને અહીંયાથી જોઈને આકૃતિ તમારે દોરવાની રહેશે, બરાબર છે। તો યોગ્ય ચોક્કસ માપ લઈને તમારે આકૃતિ દોરવાની, અને મીંડા ગણવાના છે કે કેટલા મીંડા થાય છે અને ક્યાં સુધી લાઈન દોરવાની છે, અને ત્યારબાદ વ્યવસ્થિત રીતે આકૃતિ તમારે દોરવાની રહેશે। તો અહીંયા આપણે 2-3 સેકન્ડનો પોઝ રાખીએ તો તમને ખ્યાલ આવી શકે, બરાબર છે। તો તમે એનો સ્ક્રીનશોટ લઈને પણ જોઈ શકો છો। તો હવે જોઈએ આગળ પ્રશ્ન 2, કે એક લંબઘનના માપ 5 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર છે। આ લંબઘનની 3 જુદી જુદી આઇસોમેટ્રિક આકૃતિ બનાવો। તો જુઓ, અહીં આપણાને બતાવ્યું છે કે એક જ લંબઘન છે ને 3 રીતે બતાવ્યું છે। જુઓ, પહેલું જે છે એની અંદર લંબાઈ એની 5 સેન્ટીમીટર બતાવી છે, એની પહોળાઈ 3 સેન્ટીમીટર બતાવી છે, અને ઊંચાઈ 2 સેન્ટીમીટર બતાવી છે। એટલે કે L બરાબર 5 સેન્ટીમીટર છે, B બરાબર 3 સેન્ટીમીટર છે, અને H બરાબર 2 સેન્ટીમીટર છે। હવે બાજુની આકૃતિ જોઈએ, એમાં L એ લોકોએ 2 સેન્ટીમીટર લીધી છે। જુઓ, જે લંબાઈ છે એ 2 સેન્ટીમીટર લીધી છે, પહોળાઈ જે છે તે કેટલી લીધી છે એ લોકોએ 3 સેન્ટીમીટર જેટલી લીધી છે, અને ઊંચાઈ છે તેને 5 સેન્ટીમીટર તરીકે લીધી છે। હવે જુઓ, હવે આ જે છેલ્લી આકૃતિ છે એની અંદર લંબાઈ છે તે 3 સેન્ટીમીટર લીધી છે, પહોળાઈ છે તે 5 સેન્ટીમીટર લીધી છે, અને જે ઊંચાઈ છે તેને 2 સેન્ટીમીટર લીધી છે, બરાબર છે। તો આ રીતે તમે અલગ અલગ 3 જુદી જુદી આઇસોમેટ્રિક આકૃતિ દોરી શકો છો, બરાબર છે। તો તે તમારે દોરવાની રહેશે। હવે છે પ્રશ્ન 3, કે જેની બાજુ 2 સેન્ટીમીટરની છે તેવા 3 સમઘન બાજુમાં ગોઠવીને એક લંબઘન બનાવે છે, આ લંબઘનની તિર્યક અથવા આઇસોમેટ્રિક આકૃતિ બનાવો। કે 3 સમઘન બાજુમાં અડી અડીને ગોઠવીએ તો જે લંબઘન હોય એની આઇસોમેટ્રિક આકૃતિ અહીં બતાવી છે કે એની બાજુ કેટલી છે, 2 સેન્ટીમીટર છે, પણ એની જે લંબાઈ છે તે બદલાય, લંબાઈ કેવી થશે, બદલાશે।
બે વત્તા બે વત્તા બે બરાબર 6 સેન્ટીમીટર થશે, અને એની પહોળાઈ જે છે તે તો 2 સેન્ટીમીટર રહેવાની છે, અને એની ઊંચાઈ છે તે પણ 2 સેન્ટીમીટર રહેવાની છે. તો જુઓ અહીં આપણાને 3 સમઘન બતાવેલા છે કે જે તિર્યક આકૃતિ છે. આ પહેલું સમઘન છે, આ બીજું સમઘન છે, અને આ ત્રીજું સમઘન છે. તો આની 2 સેન્ટીમીટર લંબાઈ, આની 2 સેન્ટીમીટર લંબાઈ, અને આની 2 સેન્ટીમીટર લંબાઈ, એટલે 2, 2, 4 ને 2, 6. તે જ રીતે અહીં આઇસોમેટ્રિક આકૃતિ બતાવી છે એમાં તમે વધારે ખ્યાલ આવશે. જુઓ તમે 3 અલગ દેખી શકો છો કે આ પહેલું છે, આ બીજું સમઘન છે, ને આ ત્રીજું સમઘન છે. તો આ 3 સમઘન તમે અહીંયા જોઈ શકો છો, અને બંને આકૃતિ તમારે નોટમાં દોરવાની રહેશે. તિર્યક આકૃતિ પણ દોરવાની છે અને આઇસોમેટ્રિક આકૃતિ પણ દોરવાની છે. હવે છે કે નીચેના દરેક આકાર માટે તિર્યક રેખાકૃતિ બનાવો. આપણાને અહીંયા રેખાકૃતિ આપી દીધી છે જે આઇસોમેટ્રિકમાં આપી છે. શામાં આપી છે? આઇસોમેટ્રિકમાં. અને એ આઇસોમેટ્રિકને આપણે તિર્યક આકૃતિમાં બતાવવાની છે. તો જુઓ ગ્રાફ પેપર લઈ લેવાનો અથવા ચોરસ ખાનાવાળો આવો કાગળ લઈ લેશો તો એમાં પણ તમે દોરી શકશો. તો આ રીતે અમને તમને અહીંયા જે આકૃતિ દોરવામાં દોરીને બતાવેલી છે એ રીતે તમારે પણ દોરવાની છે. યોગ્ય માપ લઈને દોરશો તો ચોક્કસ આકૃતિ પરફેક્ટ જ મળશે તમને, એમાં કોઈ ભૂલ આવવાની સંભાવના રહેશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો તમે પણ ચોરસ ખાનાવાળો કાગળ લઈને આ ટ્રાય કરજો ઘરે, બરાબર છે, અને વ્યવસ્થિત રીતે આકૃતિને દોરજો. હવે છે પ્રશ્ન નંબર 5 કે નીચેની દરેકની તિર્યક રેખાકૃતિ અને આઇસોમેટ્રિક રેખાકૃતિ બનાવવાની છે. તો જુઓ પહેલું તો 5 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર માપવાળો લંબઘન, તમારી આકૃતિ અનન્ય છે એવું પણ પૂછ્યું છે. અનન્ય એટલે કે એક અને માત્ર એક જ છે એવું પૂછ્યું છે. તો આપણે આગળ જોઈ ગયા કે 5, 3 અને 2 સેન્ટીમીટરવાળો જે લંબઘન છે તે અનન્ય મળે નહીં, એક કરતાં વધારે અલગ રીતે એને દોરી શકાય છે, બરાબર છે ને. એટલે કે અહીંયા જોઈએ આપણે કે અનન્ય છે કે નથી. તો જો પહેલું તો તિર્યક રેખાકૃતિ આપણને બતાવી છે કે 5 સેન્ટીમીટર લંબાઈ લીધી, 3 સેન્ટીમીટર પહોળાઈ લીધી, અને 2 સેન્ટીમીટર ઊંચાઈ લીધી. તો શું આ તિર્યક આકૃતિ મળી ગઈ આપણને, બરાબર. એના પરથી આપણે આઇસોમેટ્રિક પણ દોરી દીધી, જે મીંડાવાળો કાગળ છે આઇસોમેટ્રિક ડોટ પેપર, એના પર. તો શું આ આકૃતિ એક જ મળશે આવી? તો કે ના, અલગ અલગ મળશે. આપણે લંબાઈ અલગ અલગ લઈ શકીએ છીએ, બરાબર. તો કે આ આકૃતિ અનન્ય નથી કારણ કે લંબાઈ પહોળાઈને ઊંચાઈને માપ 5 સેન્ટીમીટર ગુણ્યા 3 સેન્ટીમીટર ગુણ્યા 2 સેન્ટીમીટર કે 5 સેન્ટીમીટર ગુણ્યા 2 સેન્ટીમીટર ગુણ્યા 3 સેન્ટીમીટર કે 3 સેન્ટીમીટર ગુણ્યા 5 સેન્ટીમીટર ગુણ્યા 2 સેન્ટીમીટર આકૃતિનો આકાર અને માપ બદલાઈ જાય છે, જે આપણે આગળ જોઈ ગયા, બરાબર. આજ સુધીમાં આપણે આગળ જોઈ ગયા કે આ જ માપની આપણે 3 અલગ અલગ આકૃતિઓ દોરી હતી. તો આ આકૃતિ અનન્ય નથી, એના જેવી બીજી 2 અલગ આકૃતિ પણ દોરી શકાય છે. પછી છે બી કે 4 સેન્ટીમીટરની લંબાઈની ધારવાળો એક સમઘન, 4 સેન્ટીમીટરની લંબાઈની ધારવાળો સમઘન આપણે દોરવાનો છે. તો તેની તિર્યક આકૃતિ આપણે દોરેલી છે કે પાસો બને છે, એક બોક્સ બને છે, બરાબર છે. અને આઇસોમેટ્રિક આકૃતિમાં પણ અહીં બોક્સ બતાવેલું છે. તો કે આ આકૃતિ શું અનન્ય છે? તો કે હા, આ આકૃતિ અનન્ય છે. કેમ? તો કે એની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ બધું કેવું છે? સરખું જ છે, પણ સમઘન છે એટલે બધી લંબાઈ સરખી જ આવવાની છે. એટલે કે આ આકૃતિ કેવી છે? અનન્ય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો સ્વાધ્યાય 15.2 પૂર્ણ થાય છે. જો હજુ તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન આપવામાં આવેલું છે તેના પર ક્લિક કરીને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં જે બેલ નોટિફિકેશન આપવામાં આવેલું છે તેના પર ક્લિક કરીને તેનો ઓલ પર સેટ કરો, જેથી ભવિષ્યમાં આવનારા વિડીયોની તમને માહિતી મળી રહે. આ વિડીયોને અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો. નમસ્તે, આભાર.